માત્ર એમને રાજ કરવા પૂરતી ચૂંટણીઓ નહીં પણ લોકોને નીચેના પંચાયત થી કરીને પાર્લામેન્ટ સુધીની એક સિસ્ટમ છે આપણી એક પોલીટિકલ એક ડેમોક્રેસી એને સાચવવાનું કામ એ સરકારે કર્યું છે વિસાવદર વિધાનસભા બેઠક પણ ખાલી છે જોકે વિસાવદર બેઠક પર હજુ પણ કાયદાકી ગુંચ છે વિસાવદરમાં એમએલએ ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા બેઠક ખાલી થઈ હતી ભૂપત ભાણાએ રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો

અને વાવ બેઠકમાં રાધનપુરના બત્રીસ ગામોનો સમાવેશ થયો છે અને ત્યાં પણ જ્ઞાતિ સમીકરણ લાગુ પડે છે ચૌધરી સમાજનો ભાજપ તરફી ઝુકાવ જોવા મળી રહ્યો છે ઠાકોર વોટ બેંક પર કોંગ્રેસની મજબૂત પકડ છે અને